પોરબંદરની ભાવસે જે સરકારી હોસ્પિટલમાં ડોક્ટર્સની અછત છે, જેને કારણે દર્દીઓને પૂરતી સારવાર ન મળતી હોવાથી બૂમો ઉઠી છે. એક તરફ વરસાદી પાણી ભરાવાને કારણે અને દૂષિત પાણી પીવાને કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે, જેથી દિવસે ને દિવસે દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેવામાં ભાવસે જે સરકારી હોસ્પિટલમાં માત્ર 4 થી 5 જ ડોક્ટર્સના સહારે આખી હોસ્પિટલ ચાલે છે. દિવસ દરમિયાન 1000 દર્દીઓ જનરલ ઓપીડીમાં સારવાર લેવા માટે આવતા હોય છે. તેવામાં ડોક્ટરની અછતને કારણે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમારી ભાવસીજી જનરલ હોસ્પિટલ ખાતે અગાઉ 800 દર્દીની ઓપીડી સરેરાશ હતી અને આજના દિવસોમાં આશરે 1000 પેશન્ટની એવરેજ ઓપીડી ચાલી રહી છે અત્યારે. એટલે કે આઉટડોર દર્દીમાં 25% વધારો થયો છે અને આ બધા દર્દીઓ મહદઅંશે તાવ, શરદી, ઉધરસ એટલે કે વાયરલ ફીવરના હોય છે. પહેલાં અમારા ત્યાં ઇન્ડોર દર્દીની એવરેજ 200 દર્દીની હતી, એ અત્યારે 250ની થઈ છે. એટલે ટૂંકમાં 25% ઇન્ડોર અને આઉટડોર બંનેમાં વધારો થયો છે અને મોટાભાગે એ બધા કેસ તાવ, શરદી, ઉધરસના છે. મિત્રો, છે ગામડાની અંદરમાં અને જિલ્લાની અંદરમાં અસંખ્ય ગંદકીના હિસાબે આજે રોગચાળો વકરી રહ્યો છે. રોગચાળાના હિસાબે દર્દીઓની એટલે સંખ્યા પણ વધી છે. પહેલાં 700 સાડા 700 હતા, અત્યારે 1100 1200 જેવી દર્દી થાય છે. દાખલે પણ એટલા થાય, ઝાડા ઉલટીના દર્દી એટલા છે. અહીંયા 11 એમો છે, 16 જગ્યા છે. એ 11 એમોની અંદરમાં 2 લેડી હોસ્પિટલ રહે છે, 1 સતત રજા ઉપર રહે છે, 1 કપાત પગારે, 1ને જેલે મોકલવામાં આવે છે, 1 ગાયવાડીમાં આવે છે. એવી રીતે 6 થી 7 ડૉક્ટરો એમ નીકળી જાય.